અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં વાત્રક ગામ નજીકમાં ધારેશ્વર મહાદેવના મંદિરમાં બેરોજગારી લક્ષી સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પધારેલ મહેમાન રોહિતભાઈ માળી, દિનેશભાઈ બામણિયા સાથી મિત્રો હાજર રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રોને રોજગારી વિશે માહિતી આપવામાં આવી હતી. વારંવાર પરીક્ષા રદ થવાના પણ સવાલ ઉઠ્યા હતા. રોજગારી લક્ષી સમિતિએ વારંવાર જીપીએસસી, સચિવાલય, ટેટ, ટાટ પરીક્ષાઓને લઈ રદ મોકૂફ કરી દેવામાં આવે છે એ સવાલો પણ વિદ્યાર્થીઓએ કર્યા હતા. સરકારને ચીમકી પણ આપવામાં આવી હતી, જે અમારી માંગ પૂરી નહીં થાય તો આગામી દિવસમાં ધરણા કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી દ્વારા કરવામાં આવશે. હવે સહન શક્તિ રહી નથી વિદ્યાર્થી મિત્રોની, એવી પણ જાણકારી આપવામાં આવી હતી. યોગ્ય પગલાં સરકાર દ્વારા લેવામાં આવે એવી પણ માંગ હતી વિદ્યાર્થી મિત્રોની. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. સરકારે તમામ પરીક્ષાઓમાં સિસ્ટમમાં ખામીઓના લીધે આ બધી પરીક્ષાઓની તકલીફો ઊભી થઈ છે અને આજે યુવાધન રસ્તા ઉપર છે. 5-5 વર્ષ થયા, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા. એટલે અમે એક માંગણી કરી રહ્યા છીએ કે કોઈ પણ વસ્તુની નિશ્ચિતતા નક્કી કરી દેવામાં આવે. આ અનિશ્ચિતતા છે વિદ્યાર્થીઓનો પરિવાર અને તમામ છે કે આર્થિક, માનસિક અને સામાજિક ત્રાસ ભોગવી રહ્યા છે. એટલા માટે અમે બિન સચિવાલયની પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવે એના માટેની માંગણી કરી રહ્યા છીએ. અને આગામી દિવસોમાં સરકારશ્રીએ જાહેર કરેલું હતું કે એન્ટ્રન્સ એક્ઝામ દરેક પરીક્ષા માટે સમાન ગણાશે, એના વિશે શું કહેશો? સરકારને તમામ વચ્ચે વિદ્યાર્થીઓની જે રજૂઆતો છે તે અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને રજૂઆત કરી રહ્યા છીએ. અમારી એક જ વાત છે કે સરકાર અમારી સાથે વાતચીત કરીને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે ડિસ્કસ કરી અને જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે તે ભવિષ્યમાં ન થાય અને આવનારી પેઢીઓને પણ આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે યોગ્ય તકેદારી લેવામાં આવે. વારંવાર પરીક્ષાઓ રદ થવાનું કારણ શું, એના વિશે તમે? સરકારની સિસ્ટમ બાબતે જ અમે વારંવાર સવાલ કરી રહ્યા છીએ અને સિસ્ટમમાં ખામીના લીધે જ આજે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તંત્ર અને સરકાર વચ્ચેના અલમેલના લીધે અથવા અણબનાવના લીધે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. સરકારને એક જ કેવું છે કે સરકાર જે કરી રહી છે એ પ્રમાણે આ વેઇટિંગ વાળાનો ઓર્ડર આપવા જોઈએ. બસ એસઆરપી વેઇટિંગ.